નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરો માસ્ટરજીમાં રાજ્ય સરકારે જે પાક નુકસાનની જાહેરાત કરી છે તેની અંદર કયા કયા જિલ્લાના કયા કયા તાલુકાનો સમાવેશ કર્યો છે એ આજે આપણે જાણીશું તેની અંદર તમારો તાલુકો છે કે કેમ એ પણ હમણાં નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તો ચાલો શરૂ કરીએ શું છે માહિતી તો મિત્રો પાક નુકસાન માટે રાજ્ય સરકારે આ પ્રકારનો નિર્ણય કર્યો છે કે તેત્રીસ ટકા કે અને તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ બે હેક્ટર માટે રૂપિયા દસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે વધુમાં ખેડૂત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હોય તો પણ તેમને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે આ સહાય પેકેજથી રાજ્યના સત્યાવીસ લાખ ખેડૂતોને ખેડૂત ખાતેદારોને ખાતાધીષ્ઠ સહાયનો લાભ મળશે એટલું જ નહીં રાજ્યના અન્ય તાલુકાઓમાં પાક નુકસાનીના આંકલન આવશે તો રાજ્ય સરકાર એ અંગે પણ વિચારણા કરશે તો મિત્રો આ સહાય માટે એક ઓક્ટોબરથી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે આ સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટે એક ઓક્ટોબરથી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જેમાં ઓનલાઈન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે ખેડૂતોએ નજીકના ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી એટલે કે મિત્રો જે ગ્રામ પંચાયતો છે અને ગ્રામ પંચાયતની અંદર જે વીસી ઓપરેટર તરીકે કામગીરી કરતા હોય છે ત્યાંથી અરજી કરવાની રહેશે એટલે તમારે ગ્રામ પંચાયતની અંદર જવાનું રહેશે અરજી અંદર મંજૂરી પ્રક્રિયાના અંતે સહાયની રકમ સીધી જ ખેડૂતના બેંક ખાતામાં ઓનલાઈનથી જમા કરવામાં આવશે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું તો ખેડૂત મિત્રો ખાસ કે આપણે વાત કરીશું કયા કયા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો તેમને એક ઓક્ટોમ્બરથી તમારા નજીકનું જે ગ્રામ પંચાયત હોય ત્યાં જવાનું રહેશે ખાસ ઘણા બધા મિત્રોને તકલીફ પડતી હોય છે તો તમારું આધાર કાર્ડ તમારો સાત બાર ઉતારા અને તમારું જે બેંક એકાઉન્ટ હોય એ સાથે લઈ જવું બેંક એકાઉન્ટમાં ક્યાં લખવામાં ભૂલ ના થાય એ ખાસ ધ્યાન રાખજો તો તેની અંદર કચ્છ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની અંદર તાલુકા જોઈએ તો અબડાસા અંજાર ભચાઉ ભુજ ગોંધીધામ લખપત મોડવી મુન્દ્રા નખત્રાણા અને રાપર દેવભૂમિ દ્વારકાની અંદર જોઈએ તો ભાણવડ દ્વારકા કલ્યાણપુર અને ખંભાળિયા ભરૂચની અંદર જોઈએ કયા કયા તાલુકો આમોદ અંકલેશ્વર ભરૂચ હોંસોટ જંબુસર ઝઘડીયા નેત્રંગ વાગરા અને વાલીયા પાટણની અંદર જોઈએ ચાણસમાં હારીજ રાધમપુર શમી સૌતલપુર અને શંખેશ્વર અમદાવાદની અંદર જોઈએ તો બાવળા દેત્રોજ ધંધુકા ધોલેરા ધોળકા મોરબીની અંદર જોઈએ તો માળિયા મોરબી ટંકારા અને વોકાનેર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે જૂનાગઢની અંદર જોઈએ તો ભેસાણ જૂનાગઢ કેશોદ માળિયા હાટીના માણાવદર મોંગરોળ મેદરડા વંથલી વિશાવદર જુનાગઢ સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે અમરેલીની અંદર જોઈએ તો અમરેલી બાબરા બક્સરા ધારી જાફરાબાદ ઘોંભા લાઠી લીલીયા રાજુલા સાવરકુંડા કુંડલા અને કુંકાવાવનો સમાવેશ કરવામાં આવ્યો છે જામનગરમાં જોઈએ તો ધ્રોળ જામ જોધપુર જામનગર જોડિયા કાલાવાડ અને લાલપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે પોરબંદરની અંદર જોઈએ તો કુતિયાણા પોરબંદર અને રાણાવાવનો સમાવેશ કરવામાં આવ્યો છે રાજકોટની અંદર જોઈએ તો ધોરાજી ગોંડલ જામકંડોરણા જસદણ જેતપુર કોટડા સોંગાણી લોધિકા પડધરી રાજકોટ ઉપલેટા વિંછા તાલુકાનો સમાવેશ પાક નુકસાનની અંતર્ગત કરવામાં આવ્યો છે ગીર સોમનાથની અંદર જોઈએ ગીર ગઢડા કોડીનાર સુત્રાપાડા તાલાલા ઉનાના ઉના અને વેરાવળ મહેસાણામાં જોઈએ તો મહેસાણાના બેતરાજી કડી અને મહેસાણા બોટાદની અંદર બોટાદ બરવાળા ગઢડા અને રાણપુર સુરેન્દ્રનગરની અંદર જોઈએ તો ચોટીલા ચુડા દસાડા ધ્રોગંદ્રા લખતર લીંબડી મૂળી સાહેલા જૂનાગઢ અને વઢવાણ એ જ રીતે ભાવનગરની અંદર જોઈએ તો ભાવનગર ઉમરાળા વલ્લભીપુર જેસર મહુવા અને શિયોર સુરતની અંદર જોઈએ તો બારડોલી મહુવા મોરશી મોંગરોળ ઓલપાડ અને ઉમરપાડા નવસારીની અંદર જલાલપુર નરમદાની અંદર નોદોદ આણંદની અંદર સોજીત્રા અને તારાપુર તાલુકો તો આ પ્રકારે મિત્રો જિલ્લાની અંદર જે તાલુકાઓ હોય છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે હજુ પણ સરકાર અમુક જે જિલ્લાઓ છે તેના વિશે કંઈક એવા સમાચાર મળી રહ્યા છે કો જો ત્યાંને એ પ્રકારનું હશે તો ચોક્કસ તેમને પણ સહાય આપવામાં આવશે તો આપના તાલુકાનો સમાવેશ થયો છે કે કેમ એ પણ અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તો પહેલી તારીખથી મિત્રો ફોર્મ ભરવા શરૂ થવાના છે ત્યારે તમને એક અલગથી વિડીયો બનાવી અને આપણે સમજૂતી આપતા રહીશું ત્યાં સુધી ફરીથી મળતા રહીશું થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત અને જય જય ગરવી ગુજરાત કોઈ કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો થેન્ક યુ થેન્ક યુ અને અમારી નવી ચેનલ ની તમને લિંક પણ નીચે મળી જશે ડિસ્ક્રિપ્શન લિંકમાં તો અમારી નવી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ